સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ મનપાનો સતત ત્રીજા દિવસે પાપનો પર્દાફાશ થયો છે. સતત ત્રીજા દિવસે વરસાદના કારણે અમદાવાદ મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. વરસાદ રોકાયાના કલાકો બાદ પણ હજુ નથી ઓસર્યા વરસાદી પાણી. અમદાવાદ મનપાના પાપનો સતત ત્રીજા દિવસે પર્દાફાશ થયો છે. સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ બાદ પણ અત્યારે નથી ઓસર્યા વરસાદી પાણી. આપણી સાથે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાજલ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો, ત્યાંની શું છે હાલની સ્થિતિ? વિની, હું અત્યારે અમદાવાદના પોશ ગણાતા એવા પારડી વિસ્તારમાં છું અને આપ જોઈ શકો છો કે અહીં વરસાદી ઝાપટામાં જ અહીંયા આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે અહીંયા આગળ ઊભી થઈ છે. ખાસ કરીને એક કલાક પહેલાં જે વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારબાદ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે, એવી જ રીતે અત્યારે અમદાવાદના આ પારડી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે ઊભી થાય છે. જ્યારે પણ સામાન્ય વરસાદ હોય કે પછી ધોધમાર વરસાદ હોય, પ્રશાસનની જે પોલ હોય છે તે હંમેશા ખુલતી નજરે આવે છે. જો કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર અને માત્ર કાગળ ઉપર હોય તેવું જ લાગી રહ્યું છે. કારણ કે આપ જોઈ શકો છો આ વિસ્તારમાં જે સોસાયટી છે તે તમામ જગ્યાએ અત્યારે પાણી ભરાવાની હેરાન પરેશાન થઈ રહ્યા છે. વાહન ચાલકોને ભારે જહેમત અનુભવ કરે છે. કારણ કે અહીંયા આગળ જે રીતે પાણી ભરાઈ ગયા છે, અમુક વાહન ચાલકોના જે વાહન છે તે પણ અત્યારે બંધ. સાંજ થતાની સાથે જ અમદાવાદ શહેરમાં મેઘ મહેર થઈ છે. જો કે વરસાદી ઝાપટાએ ખાસ કરીને જે પ્રશાસનની પોલ છે તે ખોલી દીધી છે. અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના પારડી વિસ્તારમાં અને હજુ તો વરસાદી ઝાપટું જ પડ્યું છે. ત્યાં તો પાણી ભરાવાની જે શરૂઆત છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે અને તેના કારણે અહીંના જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ જે પાણી છે તે ભરાવાની શરૂઆત જ થઈ છે. હજુ તો વરસાદી ઝાપટું જ પડ્યું છે તેને લઈને અને અહીંયા આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી હતી, અમદાવાદ શહેરને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને